बनासकांठा जिला में वाव विधानसभा बैठक पर कांग्रेस ना धारासभ्य गेनीबेन ठाकोर लोकसभा की चूंटणी में विजेता बनता वाव विधानसभा बैठक पर धारासभ्य तरीके राजीनामु आप्युं हतुं। आ खाली पड़ेली वाव बैठक पर राज्य चूंटणी पंच द्वारा आगामी 13 नवेम्बर रोज पेटा चूंटणी योजावा जई रही छे। त्यारे चूंटणी ने लईने भाजप अने कांग्रेस बंने पक्षो अत्यारथी ज एरी चोटीनुं जोर लगावता नजरे पड़ी रह्या छे। वाव विधानसभा की पेटा चूंटणी ने लईने कांग्रेस की सेंस प्रक्रिया सोमवारे वाव खाते लोकनिकेतन में योजाई हती। आ बैठक में AICC ना सेक्रेटरी सुभाषिनी यादव, पूर्व धारासभ्य बळदेवजी ठाकोर, पूर्व धारासभ्य रघु देसाई सहित अग्रणी कांग्रेसी आगेवानोए भाग लीधो हतो। पोताना ठेकेदारों साथे कांग्रेसना अपेक्षित उम्मेदवारों पण आ सेंस प्रक्रिया माटे आव्या हता अने तेनी साथे ज हवे वाव विधानसभा बैठक पर राजकीय दाव पण खेलाई रह्यो छे। कांग्रेसनो गढ़ गणाती आ बैठक हवे शाखनो सवाल बनी रह्यो छे, ज्यारे भाजप पण वाव बैठक ने जीतवा माटे कोई कसर नहीं छोड़े। देखिए, मेरे को उत्तर गुजरात का प्रभार दिया गया है, मैं यहाँ पर सह प्रभारी हूँ और कांग्रेस पार्टी इस बार बहुत ही प्रतिबद्ध है और चाहती है कि 2027 में बदलाव हो। इसके चलते हुए हमारे कार्यकर्ताओं के साथ यहाँ पर मीटिंग थी और जैसे कि आप जान रहे हैं जो गेनीबेन जी की विधानसभा थी वाव, वहाँ पर उपचुनाव होने जा रहा है तो उसको लेकर समीक्षा बैठक थी। अब आगे का प्रक्रिया उसी पर रहेगी कि किस तरीके से चुनाव लड़ा जाए और जीता जाए। क्या वाव विधानसभा की पेटा चूंटणी योजावानी से त्यारे एना उम्मेदवार माटे करीने जे तमाम जे कांग्रेस ना आगेवानो होय एनो अभिप्राय लेवानो होय, संगठन की कंक बात करवानी होय, माइक्रो प्लानिंग की बात होय, जेने जवाबदारी सौंपवानी होय, तो आ तमाम मुद्दाओं पर आज चर्चा थवानी छे अने कांग्रेसनो जे पण उम्मेदवार मवड़ी मंडल मूकशे ए तमाम साथे मळीने अने मारी तो एक लोकल अहींना धारासभ्य तरीके हती ए वखते पण एक कायमी प्रणालिका रही छे કે અમારા નીચેના આગેવાનો જે નક્કી કરે એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીની પ્રણાલિકા રહી છે અને એ પ્રમાણે 24 તારીખ સુધીમાં ઉમેદવાર ફાઇનલ થઈ જશે। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના નિરીક્ષકો અપેક્ષિત ઉમેદવારોને પણ સાંભળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અપેક્ષિત ઉમેદવારોમાં KP ગઢવી, ઠાકરસિંહ રબારી, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ જોશી અપેક્ષિત ઉમેદવારો તરીકે આવ્યા, ત્યારે ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું છે કે મેં દાવેદારી કરી નથી પરંતુ જે કોઈ પણ ઉમેદવારને કોંગ્રેસ પક્ષ અહીં મૂકશે તેના સમર્થનમાં રહીશ। જે પાર્ટી નિર્ણય લેશે એની અંદર અમે જાહેરમાં કીધું છે, અમારા વિકલ્પ બધા ખુલ્લા છે, જે ટિકિટની જેમની માંગણી છે એમાંથી પસંદ થાય અથવા તો કોઈ ભાજપમાંથી નારાજ હોય અને કોઈ વિકલ્પ એ પણ ખુલ્લા છે અને અથવા તો કોંગ્રેસના બીજા જે પણ નાના મોટા જે પણ કાર્યકરોની લાગણી છે અમારો નિર્ણય જે પાર્ટી મોવડી મંડળ લે એમાં બધાનો સહમતિ સાથેનો છે। માત્ર વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની વાત અમારી છે, બીજું કંઈ નથી। અને સાથે સાથે વાવ વિધાનસભાની ચૂંટણી પણ ડિક્લેર થઈ છે, 25 તારીખે ફોર્મ ભરવાના છે, એવા સમયે જવાબદાર આગેવાન માત્ર હોદ્દો લઈ અને કામગીરીને ન્યાય ના આપી શકે તો એને સ્વૈચ્છિક રાજીનામું આપવું જોઈએ એવું જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે મારું નિવેદન છે। કારણ કે કાર્યકર્તાના આધારે જ પાર્ટી ચાલતી હોય છે અને કાર્યકર્તાના તાકાતથી કાર્યકર્તાની કામગીરીથી જ પક્ષ જીતતો હોય છે, માટે માત્ર હોદ્દા લઈ અને એને ન્યાય ન આપવાનો એવા હોદ્દેદારોને અમે એક વિનંતી કરી છે કે સ્વૈચ્છિક રીતે તમે રાજીનામું આપશો તો હું સ્વીકારી લઈશ અને વાવ વિધાનસભામાં એકે એક કાર્યકર્તા તાકાતથી કામે લાગી જાય અને કોંગ્રેસ પાર્ટીનું આવતું ભવિષ્ય એ વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી તો જીતાય પણ એ પેટા ચૂંટણી જીતાય તો 2027 નું રણ અમે આખું જીતી શકીએ અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવી શકીએ એના ભાગરૂપે કાર્યકર્તા અને સંગઠનનો હોદ્દેદાર સજાગ થઈ જાય એવી મારી વડીલ તરીકે અમને ટકોર છે। અત્યારે તો નિરીક્ષકો આ અપેક્ષિત ઉમેદવારોને સાંભળી રહ્યા છે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને યાદી વહેલી તકે પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, ત્યારે આગામી દિવસોમાં જ ખબર પડશે કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાશે। બીજી તરફ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોતપોતાની જીત ગણાવી રહ્યા છે। બનાસકાંઠાથી ભીખાભાઈ પરમારનો અહેવાલ, ETV ભારત।